brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, સ્પષ્ટ માનું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી. એક પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે. એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એમનો આવેદનપત્ર પણ મેં માંગ્યું છે. પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો. નમસ્કાર મિત્રો. મિત્રો, પરષોત્તમ રૂપાલા સુડી વચ્ચે સોપારી. શું પરષોત્તમ રૂપાલા સુડી વચ્ચે સોપારીમાં ફસાઈ ગયા છે? આ હું નથી કહી રહ્યો, પરંતુ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ, ભારતીય જનતા પાર્ટીની વર્તણૂક કહી રહી છે. સુડી વચ્ચે સોપારી એટલા માટે મિત્રો, કારણ કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની સામે છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ પણ હાથ ઊંચા કરી લીધા છે. જી હા, ભારતીય જનતા પાર્ટીએ પણ હાથ ઊંચા કરી લીધા છે અને કહી દીધું છે કે ક્ષત્રિય સમાજને રૂપાલા સામે વાંધો હોય, વડાપ્રધાન મોદી સામે નહીં. આ સાથે તેવું પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજને મનાવવા માટે કેટલાય પ્રયત્ન થયા, પરંતુ હજુ સુધી તેઓ માનતા નથી, રિસ્પોન્સ નથી. આ તમામ સંજોગો વચ્ચે શું ભારતીય જનતા પાર્ટીએ એક મોટી ભૂલ કરી લીધી છે, કે પછી તેમને હવે ના સંજોગે આ કરવું પડ્યું છે? આ તમામ મુદ્દા પર વાત ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો રોષ છે અને તેની અસર તેને પડી શકે છે. ભારતીય જનતા પાર્ટીએ એ પણ સ્વીકારી લીધું છે કે કેટલી બેઠકો થઈ તેમાં અમિત શાહ પણ હતા, રત્નાકર પણ હતા, હર્ષ સંઘવી પણ હતા, પરંતુ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ એ પણ સ્વીકાર્યું કે તેની લીડમાં ફરક પડી શકે છે. આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. પરષોત્તમ રૂપાલા કેસ, પરષોત્તમ રૂપાલા વિવાદ, પરષોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન, ક્ષત્રિય સમાજનો રોષ, રાજકોટ સંમેલન, ધંધુકા સંમેલન, હજુ પણ સંમેલન થવા જઈ રહ્યા છે. આ તમામ સંજોગો વચ્ચે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની, તેમ તેમ ગુજરાત ભાજપમાં હડકંપ મચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દોડાદોડી કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે રાખી રહ્યા છે. એ ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ ઘણું આપ્યું, હવે કર્જ ચૂકવવાનો સમય છે. હવે ભારતીય જનતા પાર્ટી સાથે ઊભા રહેવાનો સમય છે એ પછી ક્ષત્રિય સમાજની સામે ભલે ઊભું રહેવું પડે. આ તમામ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. અમે આપને કહેતા રહ્યા છીએ કે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બેઠકો વચ્ચે સમાધાન કરવા પ્રયત્ન કરવામાં આવશે. હજુ સમય છે, હજુ ભારતીય જનતા પાર્ટી પાસે અમુક કલાકો છે, અમુક દિવસો છે. ભારતીય જનતા પાર્ટી દોડાદોડી કરી રહી છે. હર્ષ સંઘવીએ બેઠક કરી, અમે આપને કહ્યું. અમિત શાહ ગુજરાત આવ્યા, તેમણે બેઠક કરી, અમે આપને કહ્યું. રત્નાકરજીએ બેઠક કરી, અમે આપને કહ્યું. અને આ તમામ વાત હવે પાટીલે પોતે સ્વીકારી છે. સીઆર પાટીલ ગુજરાતની રાજનીતિના જેઓ ચાણક્ય બની ગયા છે, એ સીઆર પાટીલે પણ પોતે સ્વીકાર્યું છે અને કહ્યું કે અમિતભાઈએ પ્રયત્ન કર્યા, હર્ષ સંઘવીએ પ્રયત્ન કર્યા, રત્નાકરે પ્રયત્ન કર્યા, પરંતુ કઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી. આ તમામ સંજોગો વચ્ચે સીઆર પાટીલે એ પણ સ્વીકાર્યું કે ક્ષત્રિયોમાં રોષ છે અને તેને પરિણામ મળી શકે છે, વાતાવરણ ખરાબ છે, તે પણ તેમણે સ્વીકારી લીધું. હદ તો ત્યાં સુધી થઈ કે વાત એ પણ સામે આવી કે આપને રૂપાલા સામે વાંધો હોઈ શકે, વડાપ્રધાન મોદી સાથે નહીં. એટલે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની સામે અને પરષોત્તમ રૂપાલા
ઉમેદવાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બીજી તરફ હાથ ઊંચા કરી લીધા છે. એટલે આ કયા પ્રકારનું સ્ટેન્ડ? એક તરફ તમે તેની ઉમેદવારી નોંધાવરાવો છો, એક તરફ તે તમારા ઉમેદવાર છે, એક તરફ રાજકોટથી તે ચૂંટણી લડશે, અને બીજી તરફ મિત્રો અને બીજી તરફ તમે જ એને સપોર્ટ નથી આપતા, હાથ ઊંચા કરી લો છો. જો તમને એનો અફસોસ છે, એટલે કે સીઆર પાટીલને તેનો અફસોસ છે, ભારતીય જનતા પાર્ટીને તેનો અફસોસ છે અને કહી રહ્યા છે કે આપને રૂપાલાથી વાંધો હોઈ શકે, વડાપ્રધાન મોદીથી નહીં, તો રૂપાલાને શા માટે બદલાવામાં નથી આવતા? આ અમે નહીં પરંતુ લોકો કહી રહ્યા છે કે હાથ ઊંચા કરી લીધા છે ભારતીય જનતા પાર્ટીએ, તો પછી ટિકિટ શા માટે યથાવત રાખવામાં આવી છે? મિત્રો, દેશમાં પ્રથમ ફેઝનું વોટિંગ થઈ ચૂક્યું છે, મતદાન થઈ ચૂક્યું છે. તેમાં પણ સમાચાર સામે આવ્યા હતા કે જેવું જોવે તેવું વોટિંગ ભારતીય જનતા પાર્ટીને નથી મળ્યું, અને આ આ તમામ મિટિંગો વધી એ ત્યારબાદ વધી છે. મિત્રો, આ આ કારણ તમે લખીને રાખો, આ કારણ લખી લેજો કે દેશમાં જે પ્રથમ ફેઝનું મતદાન થયું ત્યારબાદ જે ગુજરાત ભાજપમાં જે દોડાદોડી થઈ છે, એ બંને એક લિંક છે. ભારતીય જનતા પાર્ટીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીને સીધો સંદેશ મળ્યો હોઈ શકે કે જે પ્રથમ ફેઝ છે તેમાં જે મતદાન થયું છે તેનાથી જે ઝટકો લાગ્યો હોઈ શકે તે પુરવાર કરવા માટે ગુજરાતમાં હવે મહેનત વધારવી પડશે. ગુજરાતમાં જો ઝટકો લાગે છે તો એ સહન નહીં થાય, એટલા માટે ગુજરાતમાં જે આંદોલન ચાલી રહ્યું છે, જેની સમગ્ર દેશમાં ચર્ચા છે, તેનું સમાધાન લાવો. વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના છે, સૌરાષ્ટ્રમાં એક સભા થશે સમગ્ર સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બાજુ, અને આ સભામાં વડાપ્રધાન મોદી શું બોલે છે તેના પર નજર રહેશે. વડાપ્રધાન મોદી આવે આ પહેલાનો જ સમય છે. મિત્રો, હજુ પણ અમે આ વાત આપને કહી રહ્યા છીએ ડંકાની ચોટ પર કે હજુ પણ વડાપ્રધાન મોદી આવે એ સુધીનો સમય ગુજરાત ભાજપ પાસે છે. પરંતુ ત્યારબાદ શું? ત્યારબાદ વડાપ્રધાન મોદી પોતે દખલગીરી કરી શકે છે, અને કદાચ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પણ એ જ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી પોતે દખલગીરી કરે અને ત્યારબાદ ટિકિટ ખેંચે. જો વડાપ્રધાન મોદી આવે છે, વાત કરે છે અને ટિકિટ નથી ખેંચતા, તો એક વાત સ્પષ્ટ છે કે પરસોત્તમ રૂપાલાનું કદ ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું છે જાણી શકાય છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ અત્યારે સમગ્ર ગુજરાતમાં આંદોલન શાંત કરવાના બદલે તમામ અલગ અલગ લોકસભા બેઠકમાં આંદોલન શાંત કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર જે આંદોલન છે તેની સામે જશું, તેની સામે લડશું, તો તેનું પરિણામ કંઈક અલગ આવશે. એના કરતાં અલગ અલગ ટુકડામાં લોકસભા બેઠકો વહેંચી દેવામાં આવી છે. એટલા માટે જ રાજકોટ લોકસભામાં બેઠક થઈ ગુપ્ત બેઠક, ભાવનગરમાં થઈ, જામનગરમાં થઈ, બનાસકાંઠામાં થઈ, સાબરકાંઠામાં થઈ, આ તમામ બેઠકો થઈ, આણંદમાં થઈ, હજુ પણ બેઠકો યથાવત છે, સુરતમાં બેઠક થઈ, હરસંઘવીએ પોતે મજૂરામાં બેઠક કરી, આ તમામ બેઠક દર્શાવે છે કે સ્થિતિ શું છે, રણનીતિ શું છે. પરસોત્તમ રૂપાલા હવે ફસાઈ ચૂક્યા છે. પરસોત્તમ રૂપાલાએ જો કે પહેલા સમાચાર અમે આપની વચ્ચે રજૂ કર્યા હતા કે પરસોત્તમ રૂપાલાએ પોતે કહી દીધું છે કે ટિકિટ ખેંચવી હોય તો ખેંચી લો, તેમને લડવાની ના પાડશો તો કંઈ બહુ મોટી વાત એમના માટે નથી, પરંતુ તેના પર મોહર નથી લાગી. પરંતુ અત્યારે પરસોત્તમ રૂપાલા ફસાઈ ગયા છે, એક તરફ ક્ષત્રિય સમાજ તો બીજી તરફ તેમની જ પાર્ટીના લોકો. જ્યારે તેમનો વિડીયો વાયરલ થયો ત્યારે પણ આઈબીનો રિપોર્ટ કહેતો હતો કે પરસોત્તમ રૂપાલા સામે તેમના જ પક્ષના લોકો હતા, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તે તમામને એક ચીમકી પણ આપી દીધી છે અને તમામને આવનાર સમયમાં એનું પરિણામ પણ મળશે. ભરત બોઘરાએ ત્યાં સુધી કહી દીધું હતું કે હું રાજનીતિ મૂકી દઈશ જો આ મારું નામ આ પ્રકરણમાં હોય તો. પરંતુ અત્યારે પરસોત્તમ રૂપાલા સૂડી વચ્ચે સોપારી, પરસોત્તમ રૂપાલા ફસાણા છે. પરસોત્તમ રૂપાલા હવે સભાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ નથી પહેરતા, એ તો પહેલાં પણ નહોતા પહેરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે સ્ટેન્ડ લીધું છે, જે સ્વીકાર્યું છે અને જે વાત કીધી છે, એ તમામ વાત કેટલાય મુદ્દાઓ સ્પષ્ટ કરે છે. એક મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે સ્વીકારી લીધું છે કે વિરોધ છે. બીજો મુદ્દો એ છે કે આ તમામ દિગ્ગજો મેદાને ઉતર્યા, તમામે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ તેઓ નિષ્ફળ રહ્યા છે. તેનો મતલબ સીધો અને સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સીધી વડાપ્રધાન મોદી સાથે વાત કરવા ઈચ્છે છે. તેમના ભાષણ પર તેમની નજર રહેશે, અને ત્યારબાદ તેમની બેઠક પણ થશે. તેમના ભાષણ બાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની સભાના ભાષણ બાદ જોઉં રહ્યું પરિણામ શું આવે છે.
અત્યારે તો સીધી અને સ્પષ્ટ વાત છે કે સી આર પાટીલે સ્વીકારી લીધું છે કે ક્ષત્રિય સમાજમાં રોષ છે. સી આર પાટીલે સ્વીકારી લીધું છે કે તમામ દિગ્ગજો હતા છતાં પણ હજુ આંદોલન શાંત થયું નથી અને આ આંદોલન હજુ વધી રહ્યું છે સમય સાથે. મુખ્યમંત્રીનો વિરોધ થઈ ચૂક્યો છે, સી આર પાટીલનો પણ વિરોધ થઈ ચૂક્યો છે, પૂનમ માડમનો પણ વિરોધ થઈ ચૂક્યો છે. આપનું શું કહેવું છે કે શું વડાપ્રધાન મોદી જ આ આંદોલન શાંત કરી શકશે? આપનું શું કહેવું છે કે અલગ અલગ લોકસભા બેઠકમાં ક્ષત્રિય આંદોલનને શાંત કરવાની રણનીતિ ભારતીય જનતા પાર્ટીને સફળતા અપાવશે? આપનું શું કહેવું છે કે શા માટે ભારતીય જનતા પાર્ટી અંતે હવે ક્ષત્રિય સમાજની ઓશિયાળી બની છે, એટલે કે ક્ષત્રિય સમાજની જરૂર હવે કેમ પડી, આ ડિસિઝન આ બેઠકો પહેલાં કેમ ના કરી? આપનું શું કહેવું છે સમગ્ર ક્ષત્રિય સમાજને સમજાવવાની જગ્યાએ પરસોત્તમ રૂપાલાને કેમ સમજાવવામાં નથી આવતા, અથવા તો પોતે જ નિર્ણય લઈને ટિકિટ કેમ ખેંચવામાં નથી આવતી? શા માટે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાતી નથી અને શા માટે વડાપ્રધાન મોદી આવવાના દિવસો નજીક છે અને હજુ સુધી સમાધાન થયું નથી? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.